આજે આપણે શરૂઆત સેક્ટરથી જ કરશું તો ટેલિકોમ સેક્ટર આપણે જોયું છે કે ઘણા ટાઈમની ફોકસમાં છે તેના પર યુબીએસસી તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે જેમાં ખાસ કરીને વોડાફોન આઈડિયા માટે તેમને રેટિંગ અપગ્રેડ કર્યા છે તેમને ન્યુટ્રલથી બાય કર્યા છે અને લક્ષ્યાંક પર અગર નજર કરીએ તો તેમને તેર એક પૈસા પ્રતિ શેરથી વધારીને તેમને અઢાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તે સાથે તેમને એ પણ કહેવું છે કે સરકારી તરફથી જે દેવું દેવા માટે તેમને જે રાહત મળી છે તેને કારણે કરીને વોડાફોન આઈડિયાના રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે ભારતીય એરટેલ માટે તેમને ન્યુટ્રલ રેટિંગ યથાવત રાખ્યું છે પરંતુ લક્ષ્યાંક વધાર્યા છે તેમણે તેરસો દસ રૂપિયા વધારીને ચૌદસો ને ત્રીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે ઇન્ડસ્ટર્સ માટે પણ તેમના રેટિંગ ન્યુટ્રલ જ યથાવત રાખવામાં આવ્યા છે લક્ષ્યાંક પર નજર કરીએ તો બસો વીસ રૂપિયા પ્રતિશદી વધારીને ત્યાં તેમણે તેમને ત્રણસો ને પંચાવન રૂપિયા પ્રતિ શેર કર્યા છે ત્યારબાદ શેર પર નજર કરીએ તો ITC પર નો મત આપણને આવતો જોવા મળ્યો છે ત્યાં આઉટ પરફોર્મ રેટિંગ મળ્યા છે લક્ષ્યાંક ચારસો સત્તર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કોડોફોર માટે સિગરેટ બિઝનેસ જે છે તે સ્થિર જોવા મળે મળ્યો છે પરંતુ સામે અન્ય એફએમસી જે સેગમેન્ટ છે તેમાં નફો પણ નોંધાતો જોવા મળ્યો છે પણ તે સાથે તેમનું એ પણ કહેવું છે કે બેઝ ક્વાર્ટરમાં એક વારનો જે નફો જે આવ્યો છે તેની અસર જે છે તે પોઝિટિવ અસર તે આઈટીસી પર જોવા મળી છે તેના પરિણામ ખૂબ જ મજબૂત અહીંયા એમની તરફથી જોવા મળ્યા છે આ કારણસર અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ જોવા મળ્યા છે આઈટીસી પર મોર્ગન સ્ટ્રેલીનો મત જાણશું તેમના તરફથી ઓવરવેટ રેટિંગ આવ્યા છે લક્ષ્યાંક પાંચસો ને છ રૂપિયા પ્રતિશય કર્યા છે તેમનું માનવું છે કે આવક જે છે તે ઇનલાઇન રહી છે પરંતુ માર્જિન સારા હોવાને કારણે કરીને પરિણામને એક બહુ મોટો સપોર્ટ મળતો જોવા મળ્યો છે પરંતુ સામે સિગરેટ આવક જે છે તે ખૂબ જ મજબૂત જોવા મળી છે અને તેમના અન્ય એફએમસીજી સેગમેન્ટના જે આવક જે છે તે પણ ઇનલાઇન રહેતી જોવા મળી છે જેફ્રિસ તરફથી આઈટીસીનો મત પર જા નજર કરશું તો ત્યાં આપણને હોલ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક ચારસો ને રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે સિગરેટ બિઝનેસમાં નફાને નફો જે આવ્યો છે તો ખૂબ જ સરપ્રાઇઝ તેમને જોવા મળે છે તે સાથે કોડો ફોર્મમાં એગ્રી અને પેપર બિઝનેસમાં થોડું ઘણું દબાણ જોવા મળ્યું છે ત્યાં જ આઈટીસી પર આપણે સિટીનો મત જાણશું તેમના તરફથી બાય રેટિંગ આવ્યા છે લક્ષ્યાંક વધારવામાં આવ્યા છે અને પાંચસો પંદર રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કોડો ફોના પરિણામ અનુમાનથી નીચા રહ્યા છે ત્યારબાદ નજર કરીએ પેજ ઇન્ડસ્ટ્રીઝ પર પેજ ઇન્ડસ્ટ્રીઝ પર મોર્ગન સ્ટેન્ડલી તરફથી ઓવરવેટ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમને એકતાલીસ હજાર બસો બાવીસ રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમના મતે કોર્ટર ફોરના પરિણામ ખરાબ જાહેર થયા છે અને સૌથી અગત્યનું છે કે માર્જિનમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે ત્યારબાદ નજર કરીએ પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પર ત્યાં પણ મોર્ગન સ્ટેન્ડલી તરફથી આપણને ઓવર અન્ડરવેટ રેટિંગ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે ત્રણ હજાર રૂપિયા પ્રતિ શેર કર્યા છે અને છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ તો પેટ્રોનેટ એલ એનજી પર નોમુરા તરફથી આપણને ન્યુટ્રલ રેટિંગ જોવા મળ્યા છે